नमस्कार। सर्वप्रथम तो अमारा दर्शक मित्रों ने महाशिवरात्रि की हार्दिक शुभकामनाओं। समाचार ने शुरुआत करी थी पहले एक नजर आज ने हेडलाइंस पर। आ हेडलाइन ना प्रायोजक छे जेवर सुवर्ण स्पर्श संपूर्णतानो। पोरबंदर में हर हर महादेव ना नाद साथ ही शिवालय गूंजी उठ्या। भाव प्रतिष्ठा ने सुवर्ण श्रृंगार सहित अनेक कार्यक्रमों योजाया। સૌરાષ્ટ્રની વધુ એક બોટ સાથે છ માછીમારોનું અપહરણ। અપહરણની ઘટનાઓ રોકવા માછીમાર સમાજની સરકારને ઉગ્ર રજૂઆત। માનવ સમુદાય માટે યોજાતું શ્રીમંત ગદર્ભ માટે પણ યોજાયું ગધેડાના સંવર્ધન અને લોક જાગૃતિ માટે આયોજન। જામનગરના રાજવી ભૂતકાળમાં પોલેન્ડવાસીઓને આપ્યો હતો સહકાર। આજે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડની મળી છે મદદ। પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી ઓખાની બોટ અને છ માછીમારોના અપહરણ કરાયા છે। ત્યારે અપહરણની વધુ એક ઘટનાને લઈને ગુજરાતના માછીમારોમાં ખાસો એવો રોષ જોવા મળી રહ્યો છે। પાક મરીન દ્વારા અવારનવાર ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરી ભારતીય બોટોના અપહરણ કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે વધુ એક બોટનું અપહરણ કરાયું છે। ગઈકાલે ભારતીય જળસીમા નજીક ઓખાની યદિવંશા નામની ફિશિંગ બોટમાં છ ખલાસીઓ ફિશિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાક મરીનની પેટ્રોલિંગ શીપ ત્યાં ધસી આવી હતી અને મશીન ગનના નાળચે આ બોટનું ખલાસીઓ સાથે અપહરણ કરી કરાચી લઈ જવાય છે। વધુ એક બોટના અપહરણના કારણે માછીમારોમાં ભારે રોષ જોવા મળે છે। અત્યારે ગુજરાતના 625 થી વધુ માછીમારો અને અબજો રૂપિયાની કિંમતની 1225 થી પણ વધુ ફિશિંગ બોટ પાકિસ્તાનના કબજામાં છે, ત્યારે સરકાર બોટો અને ખલાસીઓની મુક્તિ માટે ગંભીર બને અને આવા પકડા પકડીના બનાવો અટકાવે તેવી માંગ પણ ઉઠી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના 200 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। મહાશિવરાત્રિ નિમિત્તે શિવજીને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। સામાન્ય રીતે શિવજીની ભભૂતનો શણગાર કરવામાં આવતો હોય છે, પરંતુ પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં આવેલ ભોજેશ્વર મહાદેવની મહાશિવરાત્રિના આ પાવન દિવસે 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર ચઢાવવામાં આવે છે। ત્યારે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સોનાના દાગીનાનો શણગાર કરાયો હતો। સ્ટેટના વખતથી ચાલી આવતી આ પરંપરા અંગે પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષો અગાઉ પોરબંદર સ્ટેટના મહારાજા વિક્રમાદિત્યસિંહજી એટલે કે ભોજરાજસિંહજી દ્વારા આ શિવાલયમાં ભગવાન શિવજી તથા માતા પાર્વતી માટે 1.25 કિલો વજનના દાગીના બનાવવામાં આવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રિના દિવસે તથા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દાગીના શિવજીને ચડાવવામાં આવતા હતા। પરંતુ ત્યારબાદ સુરક્ષાના કારણોસર માત્ર વર્ષમાં એક દિવસ મહાશિવરાત્રિના દિવસે જ સોનાના ઘરેણા કે જેમાં સોનાનો કળશ, બિલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુગટ અને ચાંદીના છત્રોનો સમાવેશ થાય છે, તે સરકારી તિજોરીમાંથી લાવી શિવજીને ચડાવવામાં આવે છે અને આભૂષણની રક્ષા માટે ચુસ્ત પોલીસ પહેરો પણ રાખવામાં આવે છે। મહાશિવરાત્રિના બીજા દિવસે ઘરેણા પેટીમાં રાખી સરકારી તિજોરીમાં પરત મૂકવામાં આવે છે, જે દર્શનનો લાભ દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો લે છે। મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોર ચંદ્ર, ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી। જે આ ભોજેશ્વર મંદિર ઈસવીસન 1879 વિક્રમ સંવત 1879ની અંદરમાં ભોજરાજાએ આ મંદિરની વિકમાજી ઉર્ફે ભોજરાજા રાજાએ આ મંદિરની સ્થાપના કરેલી। જે શિવલિંગ છે એ નર્મદા નદીનું શિવલિંગ છે। નર્મદામાંથી એ મળેલું શિવલિંગ લઈ આવી સ્થાપી અને 1.25 કિલો સોનાના ઘરેણા મહાદેવજીને અર્પણ કરેલા છે, જેની અંદરમાં મહાદેવજી અને માતાજીના બંનેના ઘરેણા સાથે છે। મહાદેવજીના ઘરેણાની અંદરમાં કંદોરો છે, જેની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે। મહાદેવજીને ઉપર કળશ છે સોનાનો, એની ઉપર ટોપ છે અને એની ઉપર બિલીપત્ર સોનાનું છે, જે મહાદેવનો શૃંગાર છે। માતાજીના શૃંગારની અંદરમાં પગના 2 ઝાંઝર છે,
જેની અંદરમાં આઠ આઠ ચપટી ઘૂઘરીઓ છે, ચાર બંગડી છે અને માતાજીનો સોનાનો મુગટ છે અને જયપુરી જળતરનો ચાંદલો જે આ માતાજીનો શૃંગાર રહેલો છે. અને આ જ્યારે આપણા હિન્દુના દરેક તહેવારોની અંદરમાં અમે પેલા ચડાવતા, જે હાલ માત્ર મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસ અમે આ શૃંગાર ચડાવવામાં આવે છે, જે ટ્રેઝરીમાંથી અમે લઈ આવીએ છીએ. મામલતદાર હસ્તકનું આ મંદિર હોવાથી સરકારની ટ્રેઝરીમાં આ દાગીનો રહે છે અને મામલતદાર સાહેબ ગણી અને અમને આપે છે અને અમે પરત જ્યારે સોંપીએ અમને સાથે પોલીસ બંદોબસ્ત મળે છે અને એ અમને ગણીને આપે છે અને અમે લોકો પાછા ગણી અને સામા મામલતદાર સાહેબને પરત કરીએ છીએ. આ વખતે પણ દર્શનનું આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. એ સિવાય અહીં હોમાત્મક, લઘુરુદ્ર, ભજન સંધ્યા, મહાપ્રસાદ, સાયમ આરતી તથા રાત્રે 12 વાગે મહાઆરતી પણ યોજાઈ હતી. સોનાના દાગીનાના દર્શન બુધવારે સવારે 10 વાગ્યા સુધી રાખવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા રતનપર રોડ પર મહાકાળી સોસાયટીમાં ભૂઈ સમાજના શ્રમિકો દ્વારા 30 ફૂટની ઊંચાઈ અને 111 ફૂટ પહોળાઈની જલધારા ધરાવતું પથ્થરનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેની આજે મહાશિવરાત્રિએ ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પોરબંદરના છાયા રતનપર રોડ પર આવેલ મહાકાળી સોસાયટીમાં ભૂઈ સમાજના શ્રમિકો દ્વારા 30 ફૂટ ઊંચી શિવલિંગ બનાવવામાં આવી છે, જેમાં 111 ફૂટની જલધારા બનાવવામાં આવી છે. આ શિવલિંગની આજે શિવરાત્રિના દિવસે ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સવારે 9 થી 12:30 વાગ્યા સુધી શિવ મહાયજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં 108 દંપતી એક સાથે પૂજા કરી હતી. ત્યારબાદ સાંજે 5 થી 7 દરમિયાન અલગ અલગ એક્ટિવિટી તથા રમતગમતમાં ભોઈ સમાજના લોકોએ સ્થાન મેળવ્યું છે. તે તમામનું શ્રી ગંગેશ્વર મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 7 થી 9:30 વાગે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા શિવભજન, શિવધૂન અને શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિવલિંગ પર મહાશિવરાત્રિ નિમિત્તે સવારે 100 લિટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ દૂધમાંથી શિવજીને પ્રિય એવી ભાંગની પ્રસાદી બનાવવામાં આવી હતી અને જે લોકો દર્શન કરવા આવ્યા હતા તે લોકોને પ્રસાદી રૂપી અભિષેક થયેલું દૂધની ભાંગની પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાશિવરાત્રિ હોવાથી ખીરને બદલે દૂધની પ્રસાદી આપવામાં આવી હતી અને જળનો અભિષેક થયો હતો, તે બગીચામાં પીવડાવવામાં આવ્યું હતું. આ શિવલિંગની ઊંચાઈ આશરે 30 ફૂટ અને તેમનું જલધારા 111 ફૂટનું છે. આ શિવલિંગ કાંજીપુરમ તમિલનાડુના બ્લેક પથ્થરની નાની નાની 50 થી 60 લાખ કટકીઓથી મઢવામાં આવ્યું છે. શિવલિંગ પર ચંદનનું તિલક છે, તેમાં રાજસ્થાનના જેસલમેરના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શિવલિંગની પ્લાસ્ટર અને હેરી સ્ટ્રક્ચર ડિઝાઇન સિવિલ એન્જિનિયર સુનિલભાઈ હિંગરાજિયા દ્વારા કરવામાં આવેલ છે. ભારતમાં કદાચ આટલી ઊંચાઈ ધરાવતું શિવલિંગ પ્રથમ એવું છે કે જેને દૂધાભિષેક અને જલાભિષેક કરી શકાશે. તેના માટે આ શિવલિંગમાં નીચેના ભાગે એક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી શિવભક્તોએ શિવલિંગની અંદર જઈને દૂધાભિષેક કર્યું હતું. તે દૂધ પાઇપલાઇન મારફતે ઉપર પહોંચ્યું હતું અને ત્યાંથી બાજુની ચેમ્બરમાં એ દૂધ એકત્ર થયું હતું, જેની પ્રસાદી ભક્તોને આપવામાં આવી હતી. શિવલિંગને કરવામાં આવેલ જલાભિષેકના જળનો પણ પૂરેપૂરો સદુપયોગ થાય તે માટે શિવલિંગની આજુબાજુ ફૂલછોડ વાવીને બગીચાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં શિવલિંગના જલાભિષેકનું પાણી આપોઆપ પહોંચે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. નમસ્કાર, જય ભોલે. મારું નામ જય સિંગરાજિયા છે અને અમે પોરબંદર ભોઈ સમાજ દ્વારા આજે કારીગરો દ્વારા જે મોટું શિવલિંગ બનાવવામાં આવેલું છે, આજે એની ભાવ પૂજન રાખેલું છે અને આજે 108 જેટલા દંપતીઓ આ પૂજા વિધિમાં બેઠેલા છે અને એ પહેલાં સવારે અમે લોકોએ 100 લિટર દૂધનો અભિષેક થયેલો, એની એક ભાંગ બનાવી છે. એ ભાંગની પ્રસાદી અમે લોકો આ બધા દર્શનાર્થીઓને, દર્શન કરવા જે લોકો આવે છે એને પ્રસાદી રૂપે આપીએ છીએ. અને ત્યારબાદ આજે સાંજે 5 થી 7 અમારા ભોઈ સમાજના તેજસ્વી તારલાઓ છે એ લોકોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ 7 થી 10 શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળનું પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા શિવભજન, શિવધૂન અને શ્રીનાથજીની ઝાંખી જેવો કાર્યક્રમ રાખેલો છે. આ શિવલિંગની નજીકમાં ગંગેશ્વર મહાદેવ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવજી ઉપર ગંગાજીનો અભિષેક થતો હોય તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત હનુમાનજી ધ્યાનમગ્ન હોય તેવી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે. જોકે મંદિરના નિર્માણ કાર્યમાં વધુ સમય લાગી જશે,
परंतु शिवलिंगनी भाव प्रतिष्ठा महाशिवरात्रिना दिवसे करवामां आवी हती। निपुल पोपट, गुजरात न्यूज, पोरबंदर। પોરબંદરના અનેક શિવ મંદિરોમાં મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। ત્યારે જડેશ્વર મહાદેવ મંદિરે પણ દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પોરબંદરના તમામ શિવાલયોમાં આજે મહાશિવરાત્રિ પર્વની દિવ્ય ઉજવણી થઈ હતી। ત્યારે એચએમપી કોલોની સામે આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાકાલ શિવલિંગ ઉપર ડ્રાયફ્રૂટ ગણેશ ભગવાન દર્શન યોજાયા હતા, જેમાં અનેક ડ્રાયફ્રૂટ વડે શિવલિંગને ગણેશજીનું સ્વરૂપ આપી શણગાર કરાયો હતો। ઉપરાંત 2551 ચૂરમાના લાડુના ભોગ દર્શન માટે યોજાયા હતા, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। અને શિવરાત્રી નિમિત્તે મંદિર ખાતે 4 મહાઆરતી યોજાઈ હતી, જેમાં સવારે ત્યારબાદ બપોરના ભોગ આરતી અને સાંજે તેમજ રાત્રે મહાઆરતી બાદ લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આજે મહાશિવરાત્રિ એટલે કે મહાદેવનો ઉત્તમ તહેવાર કહેવાય છે। આજે મહાશિવરાત્રિ નિમિત્તે સવારે આપણે સવારે આરતી હતી અને ઉપરે 12 વાગે ભોગ આરતી પણ રાખેલ છે અને બપોર પછી ગણેશ ભગવાનના ડ્રાયફ્રૂટના ભવ્ય દર્શન અને એની સાથે ચૂરમાના લાડુના પણ દર્શન રાખેલ છે। ચૂરમાના લાડુ 2251 લાડુના દર્શન રાખેલ છે। ત્યારબાદ સાંજે 7 વાગે આરતી થશે સંધ્યા આરતી અને ત્યારબાદ 12 વાગે મહાઆરતી થશે રાત્રે અને તેનો લાડુનો પ્રસાદ 12 વાગ્યાની આરતી બાદ આપવામાં બધાને ભક્તોને આપવામાં આવશે। જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી મનહરભાઈ વ્યાસ અને પૂજારી આનંદભાઈ વ્યાસ દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું। ત્યારે આ આયોજનનો સમગ્ર દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના બરડા પંથકમાં અનેક ઐતિહાસિક સ્મારકો અને મંદિરો આવેલા છે। ત્યારે બગવદર નજીક સિંગડા ગામમાં એક શિંગેશ્વર મહાદેવનું મંદિર પણ ખૂબ જ પ્રાચીન ગણાય છે। આજે મહાશિવરાત્રિ નિમિત્તે શિંગેશ્વર મહાદેવ મંદિરે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અહીં દર્શન પૂજન માટે આ પંથકના અનેક ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બગવદર પાસે આવેલ સિંગડા ગામમાં આવેલ શિંગેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન ગણાય છે। ઇતિહાસકારો અને રામાનંદાચાર્ય પીઠના મહંતશ્રીઓ દ્વારા એવું જાણવા મળે છે કે સિંગડા ગામના પાદરમાંથી વહેતી કમંડલ નદી કે જે વર્તુ નદીનો પાટો પડે છે તે કમંડલ નદીના કાંઠે રમણીય વાતાવરણમાં શિંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ જગ્યાએ શૃંગી ઋષિ તપ કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતા હતા તે દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ લીધો હોવાથી આ સિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે। તેથી આ મંદિર ખૂબ જ પ્રાચીન અને પવિત્ર માનવામાં આવે છે। અહીં બરડાઈ બ્રાહ્મણ સમાજના મોઢા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી નિસ્વાર્થ પૂજા પાઠ અને સવાર સાંજ મહાદેવની આરતી કરવામાં આવે છે। તો શિંગેશ્વર મહાદેવના મંદિરમાં શુદ્ધ ઘીની અખંડ જ્યોત 251 વર્ષથી ચઢાડે છે, જે ક્યારેય પણ બુજાયેલ નથી। અને સિંગડા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ સીમ વિસ્તારના ખેડૂતો અહીં અવિરત શુદ્ધ ઘી અખંડ જ્યોત માટે આપે છે અને શુદ્ધ ઘીનો સ્ટોક ક્યારેય પણ ખાલી થતો નથી। અહીં આ શિવાલયમાં મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ માસ નિમિત્તે આ શિવાલયને ચાંદીનું મહોરું પહેરાવવામાં આવે છે અને શુદ્ધ ઘીની દીપમાલાથી શણગારવામાં આવે છે। તે મુજબ આ વર્ષે પણ અહીં મહાશિવરાત્રિની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આસપાસના ગ્રામ્ય પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। સિંગડાથી રાજુભાઈ ગોડા ગોરબાપા, અહીંયા સિંગડાની અંદર 5મી પેઢીથી અમે નિવાસ કરીએ છીએ। આ હું અત્યારે સિંગડા ગામના શિંગેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યની અંદર ઊભેલો છું। અહીં 251 વર્ષથી આ અખંડ જ્યોત શુદ્ધ ઘીથી પ્રજ્વલિત છે। આ જ્યોત આજુબાજુના ગામના લોકોને અંજવાળા પાથરી રહ્યા છે। આજુબાજુના લોકોનો શ્રદ્ધા અને વિશ્વાસથી આ જ્યોત સદાને માટે પ્રજ્વલિત રહેલી છે। અહીં ડોસા કેશવજી અને બોગા જીવરાજ એ બંને 1.25 કિલો ઘી ગામમાંથી એકઠું કરી અને આ જ્યોત પ્રજ્વલિત કરેલી હતી। જ્યારે આ જ્યોતના 251 વર્ષ પરી અત્યારે પૂર્ણ થયા છે અને હજી એ જ્યોત અખંડ ચાલુ છે અને અહીં બાજુમાં અંબા માતાજીનું મંદિર છે, એ જ્યોત અખંડ 126 વર્ષથી આ ચાલુ છે।
લોકોના આસ્થા અને વિશ્વાસથી અહીંયા હાલમાં શુદ્ધ 500 કિલો જેટલું ઘી છે એ મંદિરની અંદર સ્ટોકમાં છે અને અહીંયા આ મંદિરના પ્રતાપથી કોઈ દિવસ ઘી બગડતું નથી। બડાઈ બ્રહ્મ સમાજના કેશવજી બાપા મોઢાઈ આ શિવાલયમાં અખંડ જ્યોત પ્રગટાવેલી છે। તેને આજે 251 વર્ષ મહાશિવરાત્રી આજે પૂરા થાય છે। અહીં દરરોજ ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને આજે મહાશિવરાત્રી હોવાથી સવારથી બપોરના 3 વાગ્યા સુધી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। કુતિયાણાના મોહબતપરા ગામના બાઇક ચાલકનું બાઇક બિલડી નજીક ઊંડા ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યું છે। ત્યારે અકસ્માત અંગે મૃતક બાઇક ચાલક સામે ફરિયાદ પણ નોંધાઈ છે। કુતિયાણાના મોહબતપરા ગામે રહેતા જીતેન્દ્રભાઈ જમનાદાસ ઘરસંડિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ મોહબતપરા ગામે રહેતા તેના બનેવી હર્ષુક ઉર્ફે હસમુખભાઈ રણછોડભાઈ ફળદુ ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પોતાનું બાઇક લઈને ઉપલેટા અને ત્યાંથી બીજા વાહન મારફત અમદાવાદ ગયા હતા, જેમાં ગઈકાલે તેઓ ઉપલેટા પરત ફર્યા બાદ પોતાના બાઇક પર મોહબતપરા પરત આવી રહ્યા હતા। ત્યારે બિલડી નજીક બાઇક પુલ ઝડપે ગફલત ભરી રીતે ચલાવતા પુલ ઉપરથી પોતે બાઇક સાથે ઊંડા ખાડામાં પડી જતા ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નિપજ્યું હતું। જે અંગે જીતેન્દ્રભાઈએ મૃતક હસમુખભાઈ સામે બાઇક પુલ ઝડપે ચલાવી પોતાને જ ઇજા કરી મોત નિપજાવી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। તો હસમુખભાઈએ ઉજાગરાના કારણે બાઇક પરથી કાબુ ગુમાવી હોવાની શક્યતાઓ પણ ફરિયાદમાં દર્શાવી છે। ત્યારે સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા એક પ્રૌઢને તેમની પત્ની અને પુત્રે માર મારી હોવાના આક્ષેપ થયા છે। હાલ અવૃદ્ધ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આદિત્યાણા ગામે રહેતા નાથા રાણાભાઈ સાગઠિયા નામના પ્રૌઢ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ પ્રૌઢના જણાવ્યા અનુસાર તેમને આંખમાં ઓછું દેખાતું હોવાથી તેઓએ લાકડા કાપવા જવાના કામની ના પાડી દીધી હતી, જેને લઈને બોલાચાલી થતા તેમની પત્ની મંજુબેન અને મોટો પુત્ર પરબત ઉશ્કેરાઈ ગયા હતા અને નાથાભાઈ પર હુમલો કરી દીધો હતો। મારું નામ નાથાભાઈ રાણાભાઈ સાગઠિયા, મને લાકડા લેવા મોકલ્યો અને હું ન ગયો એમાં મારી ઘરવાળીએ મારો હાથ પકડ્યો અને મારા છોકરે મને હાથમાં ધોકો માર્યો। પરબત નાથા સાગઠિયા, મારી ઘરવાળું નામ મંજુ દેહા મારું, મને જમણા હાથ મારો ભાંગી નાખ્યો, જમણો હાથ, આની પહેલાં મને 3 વાર માર્યો હતો, પણ જેથી આબરૂ ઢાંકવા હું કોઈ ફરિયાદ કરતો હતો નહીં, આજે સવારે જ। નાથાભાઈ સાગઠિયાએ હોસ્પિટલના બિછાનેથી આપેલા નિવેદનના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કોરોનાએ હળવા પગલે સમગ્ર ગુજરાતમાંથી વિદાય લીધી છે, જેના કારણે કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। ત્યારે હવે રાત્રિ કર્ફ્યુમાંથી ગુજરાત મુક્ત થયું છે। હવે રાજ્ય સરકારે કોરોનાના તમામ પ્રતિબંધ હટાવી દીધા છે। ટૂંકમાં ગુજરાત હવે કોરોના નિયંત્રણ મુક્ત રાજ્ય બન્યું છે, જેમાં લગ્ન સહિત અન્ય પ્રસંગોએ લોકોને એકઠા થવાની મર્યાદા પણ દૂર કરી દેવામાં આવી છે। ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ લગભગ ઘટ્યું છે, મૃત્યુદરનું પ્રમાણ પણ નહિવત રહ્યું છે। આ કારણોસર રાજ્ય સરકારે ગત સપ્તાહે જ અમદાવાદ ઉપરાંત વડોદરા શહેરને કર્ફ્યુ મુક્તિ આપી હતી। અગાઉ 8 શહેરોમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ અમલી બનાવાયો હતો। ત્યારબાદ પાટનગર ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ઘટતા જતા કોરોનાના કેસોને પગલે રાજ્ય સરકારે તમામ પ્રતિબંધો ઉઠાવી લેવા નિર્ણય કર્યો હતો। તો લગ્ન, સામાજિક અને રાજકીય ઉપરાંત ધાર્મિક પ્રસંગોએ લોકોને એકઠા થવાની બધી મર્યાદા પણ દૂર કરી દેવામાં આવી છે। સરકારની આ જાહેરાતને કારણે લાંબા સમય બાદ લોકોએ હાશકારો અનુભવ્યો છે। સરકારે એવું નક્કી કર્યું છે કે બોર્ડ, નિગમ, અર્ધ સરકારી અને સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે કોરોનાની રસીનું સર્ટિફિકેટ ફરજિયાત હતું, પણ હવે સરકારી કચેરીઓમાં સર્ટીની જરૂર નથી, બલકે માત્ર મુલાકાતી સેલ્ફ ડિક્લેરેશન આધારે પણ પ્રવેશ મેળવી શકશે। રાજ્ય સરકારે તમામ સરકારી કચેરીઓમાં આ નિયમનું પાલન કરવા સૂચના આપી દીધી છે। તો હવે રાજ્ય સરકારે કોરોનાના તમામ પ્રતિબંધો ઉઠાવી લેતા ગુજરાતમાં ફરી એકવાર અર્થતંત્ર દોડતું થશે અને બજારો ધમધમતા થશે। આ નવી ગાઈડલાઇન્સ 31 માર્ચ સુધી અમલમાં રહેશે।
આ ગાઈડલાઇન્સ અંતર્ગત કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનિટાઇઝેશન તેમજ વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તો બંધ જગ્યાઓએ યોગ્ય વેન્ટિલેશન પણ રાખવાનું રહેશે. ત્યારે પોરબંદરમાં પણ આ ગાઈડલાઇન્સ અનુસંધાને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ કોરોનાના કેસમાં પણ રાજ્યભરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સરકારે નિયંત્રણો પણ દૂર કર્યા છે, પરંતુ માસ્કનો નિયમ દૂર કર્યો નથી. ત્યારે માસ્ક અંગેનો દંડ દૂર કરવા માટે પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અત્યારે સમગ્ર દેશની અંદર અને ગુજરાતની અંદર કોરોનાના કેસ છે એ ઘટતા જાય છે, પણ પહેલાં વેવ જ્યારથી આવ્યો કોરોનાનો ત્યારથી જે રાજ્ય સરકારે અને ભારત સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે અને જે ન પહેરે એને માટે 1000 રૂપિયા જેટલો ઊંચો દંડ રાખેલો છે, એને કારણે રાજ્યનું જે પોલીસ તંત્ર છે એ ખાસ કરી અને જે રાજ્ય સરકાર ટાર્ગેટ આપે છે દરેક જિલ્લાને પોલીસને કે તમારે એટલા પૈસા ભેગા કરીને મોકલવાના છે, એટલે એના ભાગરૂપે આની અંદર નાના નાના લોકો છે ક્યારેક માસ્ક છે એ થોડું નીચે પહેરવું હોય તો પણ 1000 રૂપિયા જેવો ઊંચી રકમ ઉઘરાવે છે. આજે લોકોને રોજગારી નથી અને ઘર કેમ ચલાવવું એના ફાફા છે, એમાં 1000 રૂપિયાનો જે દંડ કરવામાં આવે છે એને કારણે લોકોની ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને એના માટે ખૂબ આઘાતજનક હોય છે. ત્યારે રાજ્ય સરકારને મેં વિનંતી કરી છે કે કોરોનાના કેસ જ્યારે ઓછા થઈ ગયા છે અને રાજકીય માણસો ચારે બાજુ મેળાવડા કરી રહ્યા છે જ્યારે કડક નિયંત્રણો હતા એ વખતે પણ હવે જ્યારે આવા કડક નિયંત્રણોની જરૂર નથી ત્યારે માસ્ક પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવી દેવામાં આવે અને આ જે દંડની રકમ ઉઘરાવવાની વાત છે એ પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવે. પોરબંદરમાં ખારવા મહિલા શક્તિ મંડળ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્યએ પણ ખાસ હાજરી આપી હતી. પોરબંદરના સ્વસ્તિ કુલ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરડવા દ્વારા ઉપસ્થિત મહિલાઓની બહાલી દીકરી યોજના, વિધવા પેન્શન યોજના અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના અંગે માહિતગાર કર્યા હતા. તો આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે જે સમગ્ર ગુજરાતનો પ્રવાસ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર ખાતે પ્રવાસમાં આવવાનું થયું છે. અહીં પોરબંદર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખરિયા, મહિલા મોરચાના પ્રમુખ મીતાબેન થાનકી અને જે ખારવા સમાજની બહેનો વચ્ચે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે ત્યારે આ સમાજની બહેનો જે ગુજરાત સરકારની અને ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હોય કે પછી વાલી દીકરી યોજના હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, કેવી અલગ અલગ યોજનાઓ છે, એ છેવાડાની બેન પણ એ યોજનાનો લાભ લે અને મહિલા મોરચો માધ્યમ બને એ અનુસંધાને પણ મહિલાઓ સાથે બેસી અને એ બહેનો વિધવા સહાય યોજનાનો કઈ રીતે લાભ લઈ શકે, કઈ રીતે એમને ફોર્મ ભરી શકાય, કઈ રીતે ક્યાં સબમિટ કરી શકાય એવી વિવિધ યોજનાઓ ઉપર ચર્ચા થઈ, ગોષ્ઠી થઈ અને પોરબંદર ખાતે જ્યારે આવવાનું થયું છે ત્યારે પોરબંદરના મહિલા મોરચાને પણ હું અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું કે જે રીતની કામગીરી અત્યારે સમગ્ર ગુજરાતનો મહિલા મોરચો કરી રહ્યો છે એમાં પોરબંદરનો પણ જે સિંહ ફાળો રહ્યો છે અને આવનારી વિધાનસભામાં પોરબંદરની જે 2 વિધાનસભા છે ત્યારે એ બે વિધાનસભામાં ભાજપનો કેસરિયો લહેરાય એના માટેથી મહિલા મોરચો સક્રિય ભૂમિકા ભજવશે. આ તકે ભાજપના પ્રદેશ મહિલા પ્રમુખે આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની બંને સીટો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે વર્ષે કુતિયાણા ખરીદ વેચાણ સંઘ દ્વારા આ ખરીદી કરવામાં આવશે. કુતિયાણા પંથકમાં ચણાનો પાક મબલખ પ્રમાણમાં ઉત્પાદન થયો છે.
ખાસ કરીને ઘેડ પંથકમાં ચણાના પાકનું જ વાવેતર કરવામાં આવે છે। ત્યારે વર્ષે પણ સરકાર દ્વારા સારો ભાવ આપી ચણાની ખરીદી કરી રહી છે। ત્યારે કુતિયાણા પંથકના 5000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં આજે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયાના હસ્તે ખરીદી કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કુતિયાણા માર્કેટિંગ યાર્ડ ખાતે કુતિયાણા તાલુકા સંઘ દ્વારા આજે ટેકાના ભાવે ચણાની ખરીદીની શુભ શરૂઆત કરી છે। તેમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, તાલુકા ભાજપના પ્રમુખ લીલાભાઈ સાથે અન્ય આગેવાનો અને ખેડૂતોની હાજરીમાં ચણાનો ભાવ અત્યારે ટેકાનો 1046 રૂપિયા 20 કિલોના છે। કુતિયાણા વિસ્તારમાં લગભગ 5000 ખેડૂતોના રજીસ્ટ્રેશન છે અને મબલક ચણાનો પાક છે, તો ખેડૂતોના ફાયદા માટે સંસ્થા પણ કામ કરશે અને સરકારનું આ જે પગલું છે એ ખેડૂતો માટે ખૂબ રાહતનું છે। કારણ કે અત્યારે બજારમાં 950 રૂપિયા જેટલો ભાવ હોય ત્યારે 1046 એટલે એમ માનો ને કે એક ખાંડીએ 20 મણમાં 3500 રૂપિયાનો ખેડૂતોને ફાયદો મળે છે। એટલે આમાં અમે તટસ્થ અને ખેડૂતોને સંતોષકારક કામ કરી અને ચણાની ખરીદી કરશું। આતકી ભાજપના અગ્રણીઓની સાથે સરકારના ગુજકોટના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજથી ચણાની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। રાજકોટ જિલ્લાના ઉપલેટા એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સાથી કર્મચારીઓએ આ ડ્રાઈવરને વિદાયમાન આપ્યું હતું। જૂનાગઢ એસટી ડિવિઝન હેઠળ આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા કરશનભાઈ કટારા વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે। ત્યારે ઉપલેટા એસટી ડેપોના વર્કશોપમાં તેમનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નિવૃત્ત થનાર કર્મચારીએ વર્ષ 1993 થી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં પોતાની નોકરી શરૂ કરી હતી અને 29 વર્ષ સુધી સરળ અને સહજતાથી પોતાની ફરજ નિભાવી હતી। ત્યારે વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમના સાથી કર્મચારીઓએ તેમને સન્માનિત કરી વિદાય આપી હતી। મારું નામ કરશનભાઈ ગગનભાઈ કટારા, એસટી ડ્રાઈવર, ઉપલેટા ડેપો। મેં 1.5 વર્ષ ખંભાળીયા ડેપો નોકરી કરી, 7 મહિના દ્વારકા ડેપોમાં નોકરી કરી અને 25 વર્ષ ઉપલેટા ડેપોમાં સતત ને સતત નોકરી કરી। એસટીના હિત માટે જે કંઈ મેં કાર્ય કર્યું છે અને ખૂબ કર્યું છે અને એસટી પણ મને ખૂબ આપ્યું છે, તે બદલ હાલે હું પરિવાર તરફથી બધાનો શુભેચ્છક છું। હાલ મીડિયાવાળા પણનો એનો પણ બધાનો શુભેચ્છક છું, તે બદલ બધાને ધન્યવાદને પાત્ર છે। આજે મારો નિવૃત્તિ વિદાય સમારંભ હતો, આજે નિવૃત્તિ વિદાય સમારંભમાં પણ બધા લોકોએ જે કંઈ હાજરી આપી છે અને પારિવારિક ભાવનાથી મને જે કંઈ સન્માન આન તેને આપ્યું છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો। મારું નામ એ.એન. પઢારિયા, ડેપો મેજર ઉપલેટા, વિભાગ જૂનાગઢ। આજ રોજ વયમર્યાદાને કારણે અમારા ડેપોના ડ્રાઈવર શ્રી કરશનભાઈ કટારા, કે જેઓએ 29 વર્ષ આ ડેપોમાં નોકરી કરી આજ રિટાયર થઈ રહ્યા છે। સાચી વાત તો એ છે કે બધા લોકો નિવૃત્ત થાય છે, પણ આ ડ્રાઈવરે આ 29 વર્ષમાં એક પણ અકસ્માત કરેલ નથી એવી એસટીની નોકરી કરેલ છે। અને આ કાર્યક્રમમાં આજ ઉપલેટા શહેરના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, અન્ય આગેવાનો, આસપાસના ગામડાના આગેવાનો, તેમના સગા સંબંધીઓ, મિત્રો બધાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સુશોભિત કાર્યક્રમ કર્યો હતો। આ તકે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો, એસટી વિભાગના કર્મચારીઓ તેમજ આગેવાનો ઉપરાંત તેમની સાથે ફરજ બજાવેલા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થનાર ડ્રાઈવરને હાર પહેરાવી અને સાલ ઉઢાડી વિશેષ સન્માન કરીને વિદાય આપી હતી। જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા। આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ હતું ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। તે શિવરાત્રીને લઈને બજારમાં ખરીદી માટે પણ લોકોની ભીડ જામી હતી। ત્યારે આ પર્વને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ યોજાયું હતું। આ ફૂટ પેટ્રોલિંગ શહેરના મુખ્ય માર્ગો, બજારો અને શિવાલયોની આસપાસ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા।
જેતપુરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી હતી. આજે દિવાદિદેવ મહાદેવનો દિવસ એટલે મહાશિવરાત્રીનું પર્વ, જેને લઈ શિવભક્તોમાં અનેર ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે સવારથી જ જેતપુરના શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી. જેતપુરના અતિ પૌરાણિક મંદિર કિરાડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી હતી, જેમાં મહાદેવને દૂધાભિષેક, જલાભિષેક અને બિલીપત્ર સહિત ભગવાનને અર્પણ કરી પૂજા કરી હતી. આજે મહાશિવરાત્રીનો પર્વ છે, શું કહેશો? જય ભોલેનાથ બધા ભાવિ ભક્તોને. પાવન કાર્ય ભગવાનની શિવરાત્રી છે અને ભગવાન આ જે મંદિર છે કેરાડેશ્વર, તે પાંડવો વખતનું મંદિર છે. આના દર્શન માત્રથી જીવનના રોગો, આ પંચમહાભૂતોનું બનેલું શરીર તે શુદ્ધ થઈ જાય છે. ભગવાન શિવ અહીંયા સાક્ષાત બિરાજે છે. એવું કહે છે કે દર વર્ષે ભગવાનનું શિવલિંગ છે તે ચોખા ભાર વધે છે અને ભગવાન સ્વયંભુ અહીંયા બિરાજે છે. અમે તો અહીંયા ઘણા યજ્ઞ, પૂજા પાઠ, જપ તપ કરીએ છીએ, ઘણી બધી વસ્તુ સિદ્ધ થાય ને ભગવાનની કૃપાથી યજમાનોને સારું ફળ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રી નિમિત્તે આપ શું કહેશો? આજે મહાશિવરાત્રીનો પર્વ છે, મહાશિવરાત્રીનો પર્વ શા માટે ઉજવવામાં આવે છે? મહાશિવરાત્રીનો પર્વ છે તે ભગવાન શિવજીના આજે મેરેજ થયા હતા. શિવ અને પાર્વતીનો આ મહાપર્વ કહેવામાં આવે છે, જેને શિવરાત્રી કહેવામાં આવે છે. ચાર રાત્રિ શાસ્ત્રમાં સૌથી મોટી બતાવી છે, એમાંની આ રાત્રિ છે. જે જપ, યજ્ઞ, પૂજા પાઠ કરવા માટે, કોઈ બી કાર્ય માટે, સિદ્ધિ માટે બહુ સારામાં સારી કીધી છે. ભગવાન શિવ સાક્ષાત આજે પૂર્ણ સ્વરૂપમાં બિરાજે છે માં પાર્વતી સાથે. એટલે આ શિવરાત્રીનો પર્વ અતિ ઉત્તમ ગણાય છે હિન્દુ સનાતન. ઉપલેટામાં પણ શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો સાથે યુક્રેનમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓ હેમખેમ પરત આવે તે માટે મહાદેવને અભિષેક કરાયો હતો. ઉપલેટાની મોછ નદીના કાંઠે આવેલ પૌરાણિક સોમનાથ મહાદેવના મંદિરે નગરપાલિકા પ્રમુખ મયુર સુવા દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર ગોવિંદભાઈ સુવા આજરોજ સોમનાથ દાદાના સાનિધ્યમાં અભિષેક કરી અને જે યુક્રેનમાં 15-20 હજાર વિદ્યાર્થીઓ આપણા ફસાણા છે તેને તે પરત એની ઘરે સહી સલામત પહોંચે અને એના પરિવારને મળે તેના માટે અમે એક આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં અભિષેક કરી અને જે સરકાર, ભારત સરકાર એને લઈ આવવા માટેના પૂરા પ્રયાસ કરી રહ્યા છે, પણ અમે એના ભાગરૂપે થોડીક ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે તે જલ્દી અને સહી સલામત પહોંચી જાય, એવો જ અમારો અભિગમ. સામાન્ય રીતે મનુષ્યની ગોદ ભરાઈ થતી હોય છે, પરંતુ ઉપલેટામાં ગધેડાની ગોદ ભરાઈનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં હાલારી ગધેડાનું સંરક્ષણ કરવા તેમજ લોકજાગૃતિ માટે ભરવાડ સમાજ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે અને ગુજરાતમાં પ્રથમવાર ગધેડાના સંરક્ષણ માટે શિમત એટલે કે ગર્ભધારણ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. હાલારી ગધેડો એ સૌરાષ્ટ્રના મહત્વના પશુઓ પૈકીનું એક છે અને તે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે. આ જિલ્લાના પરંપરાગત પશુપાલક સમાજો, ભરવાડ અને રબારીઓએ હાલારી ગધેડાને ઉછેરવામાં અને જાળવવામાં વ્યાપક રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને તેઓ ખાસ કરીને સ્થળાંતર દરમિયાન ગધેડાનો માલવાહક પશુ તરીકે ઉપયોગ કરે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા હાલારી ગધેડાની જાતિને ભારતની એક અલગ ગધેડાની જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે, પરંતુ આ દુર્લભ જાતિ લુપ્ત થવાનારે છે. હાલારી ગધેડાના દૂધના વેચાણ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેનું આરોગ્યની દ્રષ્ટિએ ઉપચારમાં મૂલ્ય હોવાનું કહેવાય છે અને તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે. તેમ છતાં મૂળ ટ્રેકમાં જાતિની વસ્તીને ટકાવવા માટે ઘણા પ્રયત્નો જરૂર છે. ત્યારે બેબી શાવર એટલે કે શ્રીમદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલારી ગધાઓ જે ભરવાડ સમાજ છે, દ્રાકે છે, ભરવાડ સમાજમાં આવું જ બન્યું એવું નથી, આ પરંપરાથી બનતું આવે છે. અમારે વ્યક્તિગત ગધાઓ તો ઘેરે હોની રીતે હો બનાવતા હોય છે, પણ આજે તો જે સહજીવન સંસ્થાવાળા છે આની નોંધ લઈ અને સેટ અહીંથી કરી અને ગાંધીનગર સુધી અને દિલ્હી સુધી જે રૂપાલા સાહેબ સુધી આ વાત પહોંચાડી છે અને તે બદલ એ રૂપાલા સાહેબ સુધી પહોંચાડવામાં અમારે ભટ્ટી સાહેબનો અને નરેન્દ્રભાઈનો, મુકેશભાઈનો બહુ પણ
એનો 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 લાભાર્થ ફાળો છે અને એની બધી મદદ કરી અને અમને રૂપાલા સાહેબ સુધી પહોંચાડ્યા છે. એટલે સાહેબ આ કરવા જેવું છે. શું કામ કે આ ગધુની કિંમત તમે શું ગણી શકો? ગાયની ભેંસની ગાડની બકરીની ન હોય ને એવડી હાથીની હાથીની હારે આની કિંમત છે સાહેબ. એટલે આ અને સાહેબ આની માલિકો જે જે ધારો ને એ મળે છે. એટલે આ આજકાલથી નથી, આ પરંપરાથી અમારી હાથ હાથ પેઢીઓથી અમે અને હોમાઈ ગયેલા હાડ અમે આને ખાણ દઈએ, ઘર દઈએ, ઘઉંનું ભડકું દઈએ, મકાઈનો ભૂસો પણ દઈએ છીએ. અને સાહેબ આનું બચ્ચું ઉછેરવામાં અમને બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડે. હવે આની કોક નોંધ ખરેખર માલધારી ઉપર તે લેવી જોઈએ, પછી ભલે હોય ભરવાડ, રબારી, ચારણ, ગમે એ અઢારે કોમમાંથી, પણ જે માલધારી સંપ્રદાય છે ને આની નોંધ લેવા માટે થઈને મેં એક આ કાર્યક્રમ ઊભો કર્યો છે. એટલે આની નોંધ સરકાર સુધી પહોંચે ને એવી મારી એક તમારા પણ અપેક્ષા અને માંગણી છે, કાયમીની ધોરણે માંગણી છે કે જ્યાં સરકાર સુધી પહોંચે એવી મારી એક માંગણી, માંગણી ને માંગણી. મારું નામ રમેશ ભટ્ટી છે અને અમારી સહજીવન સંસ્થા પશુપાલન વિભાગ અને એના માલધારીઓ સાથે મળી અને આ હાલાર પ્રદેશ ઉપલેટાની બાજુમાં જે હાલારી પ્રજાતિના ગધેડાઓ છે એના સંરક્ષણ અને સંવર્ધન માટે અમે કામ કરી રહ્યા છીએ. હાલારી ગધેડાની નસ્લને ભારત સરકાર દ્વારા વર્ષ 2018 દેશની ગધેડાની એક નવી ઓલાદ તરીકે રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. આ ગધેડાની જે ઓલાદ છે એની સંખ્યા દિવસો દિવસ ખૂબ જ ઘટી રહી છે અને એના માટેના ઘણા કારણો છે. તો રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર સાથે મળી અને ગધેડાનું સંરક્ષણ થાય એના માટે અહીંના માલધારીઓએ પોતાના માલધારી ભાઈઓ અને બહેનોનું એક માલધારી સંગઠન બનાવ્યું છે, ખાસ કરીને હાલારી ગધેડાના સંરક્ષણ માટે. એટલે એના પ્રસંગે આજે હાલારી ગધેડાની જે માદાઓ છે, જે ગાભણ છે, પ્રેગ્નન્ટ ગધેડીઓ છે, એને આજે કાર્યક્રમ યોજ્યો છે અને એમાં એક માદા ગધેડીને એને નંબર 1 તરીકે એને ઓળખી અને એનો સીમંતનો કાર્યક્રમ રાખેલો છે. સીમંતનો કાર્યક્રમ એટલે આપણા ભારત દેશમાં કદાચ સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. કારણ કે આપણે આપણા કુટુંબમાં જ્યારે બાળકનું અવતરણ થવાનું હોય તો એના સીમંતનો આપણે એને આવકારવાનો આપણે કાર્યક્રમ રાખતા હોઈએ છીએ. પણ આ ગધેડાને બચાવવા માટે અહીંના ભરવાડ માલધારી લોકોએ અને રબારી માલધારી લોકોએ સહજીવન સંસ્થા પશુપાલન વિભાગ સાથે મળી સીમંતનો કાર્યક્રમ યોજી અને જે બચાવ આવવાના છે એને આજે આવકાર આપી રહ્યા છે, એને સન્માન કરી રહ્યા છે. મારું નામ મેઘીબેન. મેઘીબેન, તમે આજે ગોધ ભરવાનો કાર્યક્રમ રાખો તો આ છે શું? આ પ્રથા આ શું એટલે આ છે ને, આજે બસો જળમેન બસો ને કીમ આપણે બચાવવાનું કરીએ ને એ રીતનું આને અમે બચાવવા માટે થાય ને આનું આ મુહૂર્ત હાચવું અમે શ્રીમતનું સમજા એ હાટું થાય ને અમે આ બધા કાર્યક્રમ ભેગા ભરવાડ લોકો રબારી બાયું બધા ભેગા થયા છે એ રીતે સરકારમાં તમને એટલી જાણ્યતા આપી કે અમને આ રીતના અમને ખરાબ આપો અને આ રીતના અમને બચાવવાનો અમને માર્ગ આપો. આ ગધેડા છે તે કઈ પ્રજાપતિના? આ ગધેડા છે, અમે ભરવાડ લોકો છે અને આ જે અસવારી છે આ મા સીટલાઈની છે, સીટલાઈમાં રહી ને એને અસવારી છે. આને બચાવવા માટે તમે આજે આ શું કર્યું? આજે આને બસાવવા હાટું થઈને અમે આ એને પેટમાં બસવું છે, આ બસાવ વધારવા હાટું થઈને બસાવવા હાટું થઈને આ તમને સરકારમાં અમે જાણ્યા હતા આપી કે આ રીતના અમારે બસાવી તો અમને આમાં તમે સાથ આપો તો અમે બસાવી હવે નકર કેમ બસાવી હવે. પોરબંદરના કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે 5 દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે મહાશિવરાત્રીના દિવસે અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં શિવભક્તોએ લહાવો લીધો હતો. પોરબંદરના પૌરાણિક કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી 5 દિવસ કરવાનો નિર્ણય પૂજારી હશુભાઈ પોરિયા તથા વ્યવસ્થાપક એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા કરવામાં આવી હતી. તેના ભાગરૂપે અગાઉ તારીખ 25 ફેબ્રુઆરીને શુક્રવારે સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી દરેક દર્શનાર્થીઓને પ્રસાદમાં ભજીયા આપવામાં આવ્યા હતા, તો શનિવારે મંદિરમાં અનોખા શિવ દર્શન રાખવામાં આવ્યા હતા, તેમજ સોમવારે આખા મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું અને તે દિવસે પણ શિવના અનોખા અનોખા દર્શન રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મંગળવારે શિવરાત્રી નિમિત્તે એક નવી જ પહેલ કરીને શિવભક્તો દ્વારા શિવલિંગ ઉપર જે દૂધ ચડાવવામાં આવે છે તે દૂધ શિવલિંગ ઉપર ચડાવવાના બદલે તે દૂધમાં ખાંડ અને બદામ પિસ્તા ભેળવી પ્રસાદ તરીકે દરેક ભક્તોને આપવાની અનોખી પહેલ કરવામાં આવી હતી. તેમજ આજે શિવરાત્રીના દિવસે પ્રસાદમાં દૂધ ઉપરાંત સૂકી ભાજી તથા ફરાળી ચેવડો તેમજ બાળકોને ચોકલેટ પ્રસાદી તરીકે અપાઈ હતી. તેમજ શાંતિ આરતીમાં પ્રખ્યાત બેન્ડ પાર્ટીના તાલે આરતી કરવામાં આવી હતી અને તે રીતે કોરોના કાળનો અંત આવી જતા ભક્તિમય રીતે શિવરાત્રી મહોત્સવને ઉજવવાનું અનોખું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ભાગ લીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યુક્રેનમાં ફસાયેલ પોરબંદર શહેરના વિદ્યાર્થીઓને પોલેન્ડ દેશે ખૂબ મદદ કરી છે, પરંતુ ખૂબ ઓછા ભારતીયો હશે કે જેને આ વાતની ખબર હશે કે પોલેન્ડ શા માટે ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે.
યુક્રેન યુદ્ધમાં ફસાયેલ ભારતીય નાગરિકો માટે પોલેન્ડ દેશે વિઝા વગર પ્રવેશ જાહેર કરી દીધો છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી કે પોલેન્ડ દેશે આવું શું કામ કર્યું. ગુજરાતના ઐતિહાસિક શહેર જામનગરના રજવાડાનો ઇતિહાસ કદાચ ભૂલાઈ ગયો હોય. આપણા જામનગરના રજવાડા વખતના રાજવીએ બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડના નાગરિકો, જેમાં મહિલાઓ અને બાળકો ભરેલું જહાજ આખા વિશ્વમાં ભટકતું હતું, ત્યારે કોઈ દેશે તેને આશરો આપ્યો ન હતો. ત્યારે જામનગરના રાજવીએ તમામ પોલેન્ડવાસીઓને જામનગરના આંગણે આશરો આપ્યો હતો અને બાલાચંડી સૈનિક સ્કૂલની સ્થાપના કરીને તમામ બાળકોને સૈનિક સ્કૂલમાં ભણાવીને 5-6 વર્ષ સાચવીને પોલેન્ડ હેમખેમ પાછા મોકલી આપેલ હતા. તે રજવાડાનું અત્યારે ઋણ ચૂકવવા ભારતના નાગરિકો માટે પોતાની બોર્ડર ખુલ્લી મૂકી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં શિવશક્તિ આશ્રમ આવેલો છે, જે શિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન શિવશક્તિ આશ્રમ આવેલો છે. આશ્રમ ખાતે આજે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી, રામધૂન અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાંજના સમયે યોજાયેલ મહાપ્રસાદીમાં 10,000 કરતા વધારે ભક્તોએ લાભ લીધો હતો. આશ્રમ ખાતે મહંત શ્રી બાબુજતી બાપુની સમાધિ આવેલી છે, જ્યાં લોકોની અનેરી આસ્થા રહેલી છે. ત્યારે હાલ મહંત કૃષ્ણજતી બાપુના સાનિધ્યમાં તમામ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી ઓરદા જતા રોડ પર ચાડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઐતિહાસિક મંદિર ખાતે આજે શિવરાત્રી નિમિત્તે 3 વર્ષ બાદ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન પણ થયું હતું. ત્યારે ભક્તોની લાંબી કતારો અહીં જોવા મળી હતી. સમાચારની સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા. ભાવ પ્રતિષ્ઠા અને સુવર્ણ શૃંગાર સહિત અનેક કાર્યક્રમો યોજાયા. સૌરાષ્ટ્રની વધુ એક બોટ સાથે 6 માછીમારોનું અપહરણ. અપહરણની ઘટનાઓ રોકવા માછીમાર સમાજની સરકારને ઉગ્ર રજૂઆત. માનવ સમુદાય માટે યોજાતું શ્રીમંત ગદર્ભ માટે પણ યોજાયું ગધેડાના સંવર્ધન અને લોક જાગૃતિ માટે આયોજન. જામનગરના રાજવીએ ભૂતકાળમાં પોલેન્ડવાસીઓને આપ્યો હતો સહકાર. આજે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડની મળી છે મદદ. અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.